નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે મારા આજના આ વિડીયોમાં ઈવીએમ મશીનમાં આવતી એરર અને તેનું સોલ્યુશન વિશે આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલાં આ વિડીયો ચાલુ કરતા પહેલાં આપણે આ વિડીયોમાં કઈ કઈ બાબતો વિશે આપણે ચર્ચા કરવાની છે તો એ અહીંયા જોઈ લેશું સૌથી પહેલાં ઈવીએમ મશીનનું કનેક્શન ત્યારબાદ ઈવીએમ મશીનમાં કયા કયા પેરામીટર ચેક કરવા ત્યારબાદ મોકપોલ કર્યા બાદ મઠ ડિલીટ એટલે કે ક્લિયર કરવા માટે કયો ક્રમ જાળવવો ત્યારબાદ ઈવીએમ મશીનમાં આવતી એરર અને તેનું સોલ્યુશન તો એની અંદર પહેલી છે લિંક એરર ત્યારબાદ બીજી છે ઇનવેલિડ એરર અને ત્રીજી છે ફ્રેસ એરર તો મિત્રો આ વખતે જે જિલ્લા અને તાલુકા પંચાયતની જે ચૂંટણી છે તો એની અંદર ફક્ત બેલેટ યુનિટ એટલે કે બીયુ અને કંટ્રોલ યુનિટ આ બંનેનો જ આપણે ઉપયોગ કરવાનો છે આ વખતે પેટનો ઉપયોગ કરવાનો નથી તો વીવીપેટને લગતી જે એરર છે તો એની આપણે અહીંયા ચર્ચા નહીં કરીએ ફક્ત બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટને કનેક્ટ કરતાં જે એરરો ઉદ્ભવે છે તો એને વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં ઈવીએમ મશીનનું કનેક્શન તો મિત્રો જે આ જે ડાબી બાજુ જે આકૃતિ આપેલી છે એને કંટ્રોલ યુનિટ કહેવાય છે જેને ટૂંકમાં સીયુ કહેવાય છે અને જમણી બાજુ જે આકૃતિ આપેલી છે એને બીયુ કહેવાય છે એટલે કે બેલેટ યુનિટ તો આ બંનેનું કનેક્શન કેવી રીતે કરવું તો તે અહીંયા જોઈશું તો સૌથી પહેલાં બેલેટ યુનિટનો જે ઇન્ટરકનેક્ટિંગ કેબલ હોય છે મિત્રો તે તમારે અહીંયા જમણી બાજુ જે આકૃતિ બતાવી છે તો એ રીતે એની પિન જે હોય છે એ પકડવાની છે અને જે કંટ્રોલ યુનિટનો જે પાછળની બાજુ ઉપરની સાઈડ જે ભાગ આપેલો હોય છે એ તમારે ખોલી અને આ રીતે તમારે પિન તેની અંદર પ્રેસ કરવાની હોય છે તો એના માટે તમારે અહીંયા કલર કોડ પણ આપેલા હોય છે કે તમે જોઈ શકો છો કે આ કંટ્રોલ યુનિટમાં જે લાલ કલર છે બરાબર તો એ જમણી બાજુ છે તો એ એ રીતે તમારે આ જે પિન હોય તો એની પણ સ્થિતિ જે લાલ કલર કોડ આપ્યો હોય એ જમણી બાજુ રહે એ રીતે તમારે પકડી અને આની અંદર તમારે પ્રેસ કરવાની છે અને બીજું ખાસ મતદાન પૂર્ણ થાય ત્યારે તમારે જ્યારે કનેક્શન છૂટા કરવાના આવે તો તમારે કનેક્શન કેવી રીતે છૂટા કરવા તો જે આ જે પિન હોય છે તો એની બંને બાજુ આ જે સોકેટ લોક આપેલા છે આ બાજુ એ ડાબી બાજુ પણ એક આપેલું છે અને એક આ જમણી બાજુ તો એને તમારે બંને બાજુથી દબાવી અને બહારની બાજુ એ પિન ખેંચીને બહાર કાઢવાની છે અને તમારે કનેક્શન છૂટા કરવાના છે ત્યારબાદ મિત્રો અહીંયા બીજી આકૃતિ પણ બતાવેલી છે કે બેલેટ યુનિટનો જે વાયર હોય છે તો એની જે પિન હોય છે તો એ આ રીતે પકડી અને તમે જે સીયુનો કમ્પાર્ટમેન્ટ હોય છે તો એ કલર કોડ પ્રમાણે રાખી અને તમારે આ રીતે એને પ્રેસ કરીને તમારે કનેક્શન કરવાના છે પણ જ્યારે બહાર કાઢવાની થાય ત્યારે જે આગળ આપણે ચર્ચા કરી કે બંને બાજુ જે આ સોકેટ લોક આવ્યું છે આ લાલ કલરનું આ અને એક બીજું ડાબી બાજુ આ તો એ બંને તમારે દબાવી અને બારની બાજુ ખેંચી અને કનેક્શન છૂટા કરવાના છે ત્યારબાદ ઈવીએમ મશીનમાં કયા કયા પેરામીટર ચેક કરવા તો મિત્રો જ્યારે પણ આપણે ઈવીએમ ઓન કરીશું તો આ જે નીચેના પેરામીટર છે એ તમારા સીની ડિસ્પ્લે ઉપર તમને જોવા મળશે તો તમારે સૌથી પહેલાં બેટરીની સ્થિતિ ચેક કરવાની છે કે હાઈ છે કે કેમ કારણ કે મતદાનના દિવસે દસ કલાક એ મશીન ચાલુ રહેવાનું છે અને અમુક બૂથ ઉપર એક હજારથી બારસોનું વોટિંગ હોય છે તો તમારી જે બેટરીની સ્થિતિ છે એ હાઈ હોવી જરૂરી છે ત્યારબાદ બીજું છે તારીખ અને સમય તો મિત્રો તારીખ માટે જે ફોર્મેટ આપેલું છે તો આ ફોર્મેટમાં તમારે સીયુની ડિસ્પ્લે પર આ રીતનું ફોર્મેટ આવશે તો એમાં પહેલું જે છે એ તારીખ આવશે ડેટ ત્યારબાદ એમ એમ એટલે મંથ અને યર બરાબર તો આ રીતે તારીખ મહિનો અને વર્ષ આ રીતે તમારે તારીખનું ફોર્મેટ આવશે એ ચેક કરવાનું છે કે જે તારીખ હોય એ તારીખ તમારે આવી જોઈએ બીજું સમય તો સમયનું જે ફોર્મેટ છે તો એ કલાક મિનિટ અને સેકન્ડ આ રીતનું ફોર્મેટ હોય છે અને મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સમય દસ મિનિટ આગળ કે પાછળ હોય તો તે માન્ય છે પણ દસ મિનિટ કરતાં સમય વધારે આગળ હોય કે દસ મિનિટ કરતાં પાછળ હોય તો એ તમારે તમારા ઉપરી અધિકારી હોય તો એમને તરત જાણ કરવાની રહેશે પણ દસ મિનિટની અંદર આગળ પાછળ જો સમય હોય તો એ માન્ય ગણાશે ત્યારબાદ સીયુનો સિરિયલ નંબર વેરીફાય કરવો તો મિત્રો જ્યારે આપણે સીયુ ઓન કરીશું ત્યારે બેટરીની સ્થિતિ તારીખ ત્યારબાદ સમય અને બીજો સિરિયલ નંબર પણ આવશે તો એ જે સિરિયલ નંબર આવે છે તો એ તમારે જે કંટ્રોલ યુનિટની પાછળની બાજુ જે મેટાલિક પ્લેટ આપેલી હોય છે જેને નંબર પ્લેટ કહેવાય છે તો એ નંબર પ્લેટ પર પણ સિરિયલ નંબર લખેલો હોય છે તો એ તમારે એ મેટાલિક પ્લેટ ઉપર નંબર વેરીફાય કરી દેવાનો છે જે ડિસ્પ્લેમાં બતાવે છે એ જ નંબર તમારે મેટાલિક પ્લેટ ઉપર હોવો જોઈએ ત્યારબાદ બીયુ એટલે કે બેલેટ યુનિટમાં બેલેટ પેપર પર કેન્ડિડેટ જેટલા હોય એટલા જ ઉમેદવાર સીયુમાં સીયુની જે ડિસ્પ્લે હોય એમાં હોવા જોઈએ એ પણ તમારે ચેક કરવાનું છે એટલે કે બેલેટ યુનિટમાં દસ કેન્ડિડેટ એટલે કે ઉમેદવાર હોય તો તમે સીયુની જે ડિસ્પ્લે છે એમાં પણ દસ જ હોવા જોઈએ બીજું જેટલા ઉમેદવાર હોય એટલી સ્વિચ ખુલ્લી હોવી જોઈએ તો મિત્રો અહીંયા આકૃતિમાં જે પાંચ ઉમેદવાર આપે છે તો એ પ્રમાણે તમારે જમણી બાજુ જે આ બ્લ્યુ કલરની જે સ્વીચ છે તો એ પાંચ તમારી ખુલ્લી હોવી જોઈએ અને એના સિવાયની તમામ જે સ્વીચો છે એ આ રીતે બંધ હોવી જોઈએ એટલે કે એને કોઈ પ્રેસ ન કરી શકે મોકપોલ કર્યા બાદ મઠ ડિલીટ એટલે કે ક્લિયર કરવા માટે કયો ક્રમ જાળવવો તો મિત્રો જ્યારે પણ આપણો મોકપોલ પૂર્ણ થાય ત્યારે સૌથી પહેલાં કયું બટન દબાવવું તો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું તો તમારી જે સી છે ટૂંકમાં એને અનુસરવાનું છે સી ફોર ક્લોઝ આર ફોર રિઝલ્ટ અને સી ફોર ક્લિયર તો એ જે બટન છે એને તમારે ક્લોકવાઇઝ દિશામાં દબાવી અને સિક્વન્સમાં દબાવી અને ફોલો કરવાનું છે તો અહીંયા આકૃતિ પણ દર્શાવી છે ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશામાં તો સૌથી પહેલાં તમારે મિત્રો ક્લોઝ બટન દબાવવાનું છે ત્યારબાદ એ પ્રોસેસ પૂર્ણ થાય ત્યારબાદ તમારે રિઝલ્ટનું જે બટન છે એ દબાવવાનું છે અને એ રિઝલ્ટની જે બધા કેન્ડિડેટ જે ઉમેદવારને આપણે મોક પોલ દરમિયાન જે પણ મત આપ્યા હોય એ સંપૂર્ણ કેન્ડિડેટનું જ્યારે રિઝલ્ટ બતાવી દે ત્યારબાદ એ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ છેલ્લે તમારે ક્લિયર બટન દબાવી અને જે ડેટા છે એ બધો તમારે ક્લિયર કરવાનો છે એટલે તમારે ખાસ આ સિક્વન્સ યાદ રાખવાનું છે સૌથી પહેલાં ક્લોઝ બટન દબાવવાનું છે એ પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમારે બીજું બટન જે રિઝલ્ટ છે એ બટન દબાવવાનું છે અને એ પ્રોસેસ પૂર્ણ થાય ત્યારબાદ તમારે જે છેલ્લું જે ક્લિયર જે બટન છે એ દબાવી અને તમારે જે સીયુની અંદર જે પણ ડેટા છે એ બધા તમારે ક્લિયર કરવાના છે તો મિત્રો તમારે ટૂંકમાં સીઆરસી આર સી આ ક્લોકવાઇઝ દિશામાં ઘડિયાળની દિશામાં તમારે બટન દબાવી અને આ રીતે તમારે આને ફોલો કરવાનું છે તો અહીંયા આપણે અલગ અલગ આકૃતિમાં જોઈને પણ તમને સમજાવીશું તો અહીંયા આપણે સૌથી પહેલાં તમારે ક્લોઝ બટન દબાવી અને ક્લોઝ કરવાનું છે તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે સૌથી મોક પોલ દૂર્ણ થયા બાદ તમારે જે આ પહેલું જે ક્લોઝ બટન હોય તો એ દબાવી અને તમારે ક્લોઝ કરવાનું છે એ ક્લોઝ સંપૂર્ણ જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમારે બીજા નંબરનું જે બટન છે ક્લોકવાઇઝ ની દિશામાં ઘડિયાળની દિશામાં એ તમારે રિઝલ્ટનું બટન આ રીતે દબાવવાનું છે તેની અંદર તમારે જે મોકપોલ દરમિયાન જે તમે મત આપ્યા હોય એ તમારે એનું રિઝલ્ટ જોવાનું છે અને એ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમારે છેલ્લે આ જે ક્લિયરનું બટન છે એ તમારે દબાવી અને અંદર જે મત છે એ ક્લિયર કરવાના છે એટલે કે ડેટા ઈરેઝ કરવાના છે બરાબર તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે સૌથી પહેલાં ક્લોઝ ત્યારબાદ રિઝલ્ટ અને છેલ્લે ક્લિયર ત્યારબાદ ઈવીએમ મશીનમાં આવતી એરર અને તેનું સોલ્યુશન તો મિત્રો સૌથી પહેલાં અહીંયા આપણે લિંક એરર જોઈશું તો જ્યારે પણ આપણે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું કનેક્શન કરતા હોઈએ ત્યારે જો કનેક્શન યોગ્ય ન થયું હોય તો આ પ્રકારની એરર આપણને કંટ્રોલ ની જે ડિસ્પ્લે છે એમાં આ રીતની એરર જોવા મળશે તો તમારે કનેક્શન ચેક કરી લેવાના છે કે યોગ્ય છે કે નહીં બરાબર તો તમારે એ જે પિન છે એ ખોલી અને ફરીથી તમારે કનેક્શન કરવાના છે ત્યારબાદ બીજી છે ઇનવેલિડ એરર તો મિત્રો આ એરર જ્યારે મોકપોલ કર્યા બાદ આપણે સીઆરસી સીઆરસી એટલે ક્લોઝ રિઝલ્ટ અને ક્લિયર એ યોગ્ય સિક્વન્સમાં એટલે કે ક્રમમાં નહીં કરેલ હોય તો આ પ્રકારની એરર તમને સીયુના ડિસ્પ્લે ઉપર જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીંયા આપણે ત્રણ અલગ અલગ આકૃતિ લીધી છે તો સૌથી પહેલાં તમે આ ક્લોઝ બટન દબાવ્યું બરાબર એ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ પણ બીજા નંબરની જે પ્રોસેસ છે રિઝલ્ટ આ બટન દબાવવાનું છે પણ તમે એ બટન ના દબાવ્યું અને ડાયરેક્ટ આ ત્રીજા નંબરનું જે ક્લિયરનું બટન દબાવવા જશો તો તમારી ડિસ્પ્લે ઉપર ઇનવેલિડ એરરનું જે એરર છે એ તમને બતાવશે તો આવા કેસની અંદર તમારે શું કરવાનું છે તમે ક્લોઝ કર્યું છે તો તમારે આ રિઝલ્ટ તમે ભૂલથી રહી ગયું છે અથવા દબાવી નથી તો તમારે રિઝલ્ટનું બટન દબાવી અને તમારે એ પ્રોસેસ પૂર્ણ કરવાની છે બરાબર એ પ્રોસેસ પૂર્ણ થાય ત્યારબાદ તમારે આ ક્લિયર બટન દબાવી અને તમારે એ પણ પ્રોસેસ પૂર્ણ કરવાની છે અને જો આ રિઝલ્ટનું બટન દબાવતા પણ છતાં પણ જો ઇનવેલિડ એરર આવે તો તમારે ફરીથી આ ક્લોઝ બટન દબાવવાનું છે એ પ્રોસેસ પૂર્ણ થઈ જાય એ બાદ તમારે રિઝલ્ટ બટન દબાવવાનું છે અને એ સંપૂર્ણ જે પ્રોસેસ છે રિઝલ્ટ એ પ્રોસેસ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમારે છેલ્લે આ ક્લિયર બટન દબાવવાનું છે એટલે મિત્રો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે ઇનવેલિડ એરર ક્યારે આવે કે જ્યારે આપણે આ ક્લોઝ રિઝલ્ટ અને આ ક્લિયર બરાબર આ સિક્વન્સમાં આપણે ન કર્યું હોય તો આ પ્રકારની એરર આવી શકે છે ત્યારબાદ ત્રીજી એરર છે પ્રેસ એરર તો મિત્રો જ્યારે મતદાર મત આપશે મત અંદર જઈને ત્યારે એક અવાજ આવશે જેને બિફ્ટ કહેવાય છે તો એ અવાજ જે આવે છે એ સાતથી આઠ સેકન્ડનો હોય છે તો એ આઠ સેકન્ડ સાત સેકન્ડનો અવાજ બંધ થાય ત્યારબાદ તમારે જે સીયુની કંટ્રોલ યુનિટની નીચેની બાજુ જે આ રીતે બેલેટનું જે બટન હોય એ તમારે દબાવવાનું હોય છે જો એ પહેલાં તમે અવાજ બંધ ના થાય અને તમે દબાવશો તો આ પ્રકારની પ્રેસ એરર તમારી જે કંટ્રોલ યુનિટ છે એના ઉપર તમારે આવી જશે એટલે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે બેલેટનું બટન દબાવ્યું અને મતદાર મત અંદર જઈ અને જ્યારે મત આપતો હોય ત્યારે તમારે એ અવાજ આવશે બીપ્સ એ અવાજ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે બીજા મતદાર માટે તમારે બેલેટનું જે આ બટન છે એ દબાવવાનું નથી અને બીજું કે એ જ્યારે બીપ્સ બંધ થશે એટલે અહીંયા જમણી બાજુ જે ઉપરની બાજુ જે લાઈટ આપી છે લાલ એ બંધ થાય ત્યારબાદ જ તમારે ફરીથી આ બીજું બેલેટનું બટન તમારે દબાવવાનું છે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો